દેવગઢ બારેમાં ખનન માફિયાઓ અને ખાણ ખનીજ અધિકારીઓની મીડી ભગતથી થતા ખનન સામે લોકોનો રોષ સામે આવ્યો છે. દેવગઢ બારિયામાં ખનન માફિયાઓની રીતિની ચોરી કરવાની એટલી હદે ભૂખ વધી ગઈ છે કે હવે નદી નાળા તો ઠીક, પણ હવે તો સરકારી પડતર જમીનોને પણ ખોદી કાઢીને તેમાંથી રીતિની ચોરી કરતા ખનન માફિયાઓ સામે ભૂસ્તર શાસ્ત્રીના બાપુઓની રહેમ નજરથી થતી હોવાનું લોકમુખે ચર્ચાઓ વહેતી થઈ છે. રોજે લાખો ટન રેતી ચોરી કરી અને એને વેચી મારતા ખનન માફિયા ઉપર અંકુશ લાવવા અને સરકારી પડતર જમીનમાંથી રેતીની ચોરી થતી બચાવવા દેવગઢ બારિયા બૈણા ગામમાં થતા ખનનને અટકાવવા ભૂલવન ફળિયાના સ્થાનિક રહીશો દ્વારા આખરે બારિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ખનન માફિયાઓ દ્વારા થતા બેફામ ખનનને અટકાવવા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. પરમાર નરોદભાઈ ગોવિંદભાઈ, ગામ ભુલવાણ. મારા ગામની અંદર સરકારી જમીન પડતલ છે, એની અંદર રીતિ કાઢી જાય છે, એના માટે રજૂઆત કરવા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ. શું એમાં નુકસાન થાય છે? ખાડા ઊંડા ઊંડા ખાડા થઈ જશે. પ્રધાનમંત્રી સડક યોજના છે, એ રોડ બી અમારો તૂટી જશે, અવર જવર માટે નુકસાન થાય છે, એના માટે આવેદનપત્ર આપવા માટે સરકારને જાણ કરી છે, પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અત્યારે. શંકરભાઈ મહાનભાઈ, સંગાડિયા, ગામ ભુલવાણ. અમે રેતી કમળાબેન ધનામિયાથી રેતી કાઢી જાય છે અને અમે એમને ગામજનોથી બધા ના પાડી, પણ એ માનતી નથી. જબરજસ્તી ધાક ધમકીથી રેતી કાઢી જાય છે અને કોઈ વાર માનતી નહીં, એને પડખે અમારી જમીન આવી છે, એનું ધોવાણ થાય છે. એ અટકાવવા બદલ અમે સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ. નંદલાલ દશરથ સંગાડિયા, ભુલવાણનો રહેવાસી. આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને અપાયા છે. સરકારી જમીનમાં રેતી ખનિજ માફિયા વારંવાર અમે કહીએ તો પણ ગાડીઓ રાત્રે 10 થી સવારે 8-9 વાગ્યા સુધી જાય, એક બે વાર રોકી પણ નહીં માનતા. દાદાગીરીથી રેતી માફિયા ગાડીઓ લઈ જાય છે, એના માટે અમે સરકારશ્રીને વિનંતી, શ્રી મુખ્યમંત્રી સાહેબને તાત્કાલિક પગલાં લે એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ. શંકરભાઈ મહાનભાઈ, સંગાડિયા, ગામ ભુલવાણ. અમે રેતી સરકારી જમીન પડતલ છે, એમાં રેતી ખનિજ કમળાબેન ધના. પરમાર ભાવભાઈ સોનભાઈ, રેતી ખનિજ કાઢી જાય છે, એના માટે અમે આવેદનપત્ર અપાયા છે. અમારા ગામમાં પડતલ જે સરકારી જમીન છે એની અંદરથી આજે કમળાબેન ધનાભાઈ છે, એ રાતના આવે છે અને 30-35 ગાડી દરરોજની કાઢી જાય છે, પણ હમણાં વરસાદ પડે ત્યાંથી ગાડી આવતી નથી, પણ મોટા મોટા ખાડા પાડી ગયા છે અને અમારા જે માલિકીની જમીન છે એમાંથી પણ ધોવાણ થાય અને એ પણ પુરાઈ જાય છે. એના માટે અમે આ માફિયાઓને રેતી કાઢનારને કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સરકારને અરજી આપવા આવ્યા છીએ, જેથી કરી તાત્કાલિક એને પગલાં લે એવી અમારી ગ્રામજનોની અરજ છે. અને અમે પણ વારંવાર કલેક્ટર દાહોદ કલેક્ટર સાહેબને, સચિવ ગાંધીનગર સાહેબને પણ અરજી આપી છે, માનનીય મંત્રી સાહેબને પણ અમે અરજીઓ રજૂઆત કરી છે ઉદ્યોગ દ્વારા. તો પછી આવા અમે દેવગઢ બારે પ્રાંત કરેલ નાયબ કલેક્ટર સાહેબને પણ અમે આપેલી RPD કરી, પણ તો પણ કોઈ પણ સ્થળ પર આવ્યા નથી, એટલે અમે ફરી પાછા ગ્રામજનો મળી અને આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છીએ.